સાગર છે આપણો આજનો વિષય છે વલ્લભ લાગે ગુજરાતી ધોરણ 2 એની અંદર આપણે આજે બધા વિડિયો છે રિવિઝનના ક્લાસ પર કારણ કે આપણે પાંચ પાંચ પાઠ છે કે આપણે સાબકોમાં અને પાઠ્યપુસ્તક બંનેમાં છે સમજવાના લખવાના છે સંપૂર્ણ પણ આપણે પૂરા થઈ ગયેલા છે હવે આપણે છે એ રિવિઝનનો ભાગો છે હવે બધા જ પાઠમાં આપણે છે રિવિઝન કરશું એમાં આપણો પહેલો જ પાઠ છે પાઠ પહેલો શરણાઈ ગુણો અને રમ બે પાઠમાં આપણે રિવિઝન કરીએ તો આ પાઠ પહેલો છે શરણાઈ ગુણો અને રમ એની અંદર વાર્તા આપેલી છે વાંસળી વાળો તો વાંસળી વાળો વાર્તા છે એ આપણે સમજીએ ચાલો એક મોટું ગામ ગામની અંદર છે કે બધા લોકો છે રહેતા હતા ગામની અંદર લોકો રહેતા હતા એ ખૂબ જ અંડાળી ગયા હતા થાકી ગયા હતા અને ખૂબ જ પરેશાન હતા કોનાથી તો કે ઉંદર કોનાથી અંડાળી ગયા હતા તો કે ઉંદર ગામની અંદર જ્યાં જુઓ ને બસ ઉંદર જ ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર કબાટમાં ઉંદર બાગમાં ઉંદર બગીચામાં ઉંદર પેટીમાં ઉંદર બાગમાં ઉંદર જ્યાં જુઓ ત્યાં બસ ઉંદર જ ઉંદર જ્યાં જુઓ ત્યાં છૂટું છું બધા જે ગામના લોકો છે એને શાંતિથી છે ઉંદરો છે ખાવાના દે પીવાના દે સુવાના દે બેસવાના દે ફરવાના દે ચાલવાના દે બસ જ્યાં જુઓ ત્યાં બસ ઉંદર જ ઉંદર જ્યાં જુઓ ત્યાં છૂટું છું બધા જ લોકો છે આ ઉંદર થી કંટાળી ગયા કંટાળી ગયા હતા અને હારી ગયા હતા બરાબર પછી શું થાય છે તો કે ગામની અંદર છે એ એક વખત માછલી વાળો આવે છે કોણ આવે છે માછલી વાળો આ વાસલી વાળો છે એનો દેખાવ કેવો હતો આ વાસલી વાળો છે એ કેવો લાગતો હતો કે ટૂંકમાં વર્ણન આપણે કરીએ પરિચય તો કે ગામની અંદર એક માછલી આવે માછલી વાળો આવે છે ટૂંકી ટૂંકી એની દાઢી છે અને લાંબા લાંબા એના વાળ છે માથે લાલ ટોપી પહેરી છે અને પીળો લાંબો ડગલો છે એ પહેરેલો છે આવો કઈક છે આ વાસલી વાળો દેખાતો હતો આ વાસલી વાળો ગામમાં જયારે આવે છે ત્યારે ગામના લોકો બધા છે એ વાસલી વાળાને કહે છે કે અમે તો હારી ગયા અમે તો સાવ કંટાળી ગયા હવે તમે જ કઈ ઉપાય કરો ગામમાંથી છે આ બધા જંગલોને જો તમે કાઢી દેશો ગામમાંથી તો અમે તમને 1000 રૂપિયા આપશું એવું વાસલી વાળાને ગામના લોકો છે એ કહે છે એટલે વાસલી વાળો છે એ આ વાત માને છે વાસલી વાળો છે પક્ષ તો કેમ શું વાસલી વાળો છે એ પોતાની વાસલી છે એ બગાડવાનું શરૂ કરે છે અને વાસલી બગાડતાની સાથે જ બધા ઉંદરો છે એ એક પછી એક છે એ ઘરની બહાર આવે છે બરાબર તો ઉંદરો છે એ કેટલાક આપણે ઉંદરનું વર્ણન કરી કે ઉંદરો છે કેવા 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 ઉંદરો છે ગામની અંદર હતા તો કે જાડા પાતળા નાના મોટા કાળા ગોળા આ બધા જ પ્રકારના ઉંદરો છે ગામની અંદર હતા અને વાસલી વાળો જયારે વાસલી બગાડવાનું શરૂ કરે છે એટલે બધા જ ઉંદરો કુદરતી છે ધીમે ધીમે એક એક કરીને બહાર આવે છે કોઈ છે એ દોડકું આવે છે કોઈ નાસીકું આવે છે કોઈ કૂદકું આવે છે કોઈ વસ્તુ આવે છે એમ કરીને બધા ઉંદરો ધીમે ધીમે બહાર આવે છે અને વાસલી વાળો પછી વાસલી બગાડતો બગાડતો ગામની બહાર છે એ નીકળે છે એની સાથે જ આ બધા ઉંદરો છે ધીમે ધીમે એની પાછળ છે એ ચાલતા થાય છે ગામ વાસલી વાળો છે એ ગામની બહાર છે બધા ઉંદરો લઈ જાય છે અને ગામની બહાર એ નદી છે તો આ નદીમાં છે એ વાસલી વાળો પોતે ઉતરે છે નદીમાં ઉતરી રહે વાસલી વાળો નદી છે ઓળંગી ને સામે સામેની બાજુ છે એટલે નદી ઓળંગી ને સામે પાક છે વાસલી વાળો પહોંચી જાય છે અને આ વાસલી વાળો છે એની સાથે જ બધા બીજા ઉંદરો છે એ પણ એની પાછળ પાછળ જાય છે એટલે એ પણ નદીમાં ઉતરે છે એટલે વાસલી વાળો છે એ પણ નદી ઓળંગી ને સામે બાજુ વળી ગયો અને ઉંદર બધા છે એ નદીમાં છે અંદર ઉતર ઉતર્યા એટલે ઉંદરો છે બધા મરી ગયા આ રીતે છે એ વાસલી વાળો છે ગામમાં બધા જ ઉંદરો નો નાશ કરે છે બરાબર અને પછી પાછો છે ગામની અંદર આવે છે અને પછી આવીને કહે છે કે લાવો મારા 1000 રૂપિયા એટલે ગામના લોકો પછી શું કરે છે તો કે ફરી જાય છે ગામના લોકો 1000 રૂપિયા થી આપતા નથી એ લોકો એમ કહે છે કે સેના પૈસા ને કેવી વાત એટલે કે આટલા ઉંદર મારો માટે 1000 રૂપિયા પડો હોય એમ કરી અને પૈસા આપતા નથી એમ કે છે કે સેના રૂપિયા ને સેની વાત જા ચાલતો થા કઈ પૈસા નથી એવું કરી અને એને જવા માટે કહે છે તો આ વાસલી વાળો છે એ પછી શું કરે છે તો કે વાસલી વાળો છે એ ફરીવાર પોતાની છે માછલી બગાડે છે પછી કેવું શું જેવી માછલી વાગે છે એવી માછલી વાગતા જ ગામના બધા છોકરાઓ બરાબર પેલા છે ઉંદર આવી હતા હવે કોણ આવે છે તો એ ગામના બધા જ છોકરાઓ છે એક પછી એક છોકરો આવ્યો બીજું છોકરું આવ્યું ત્રીજું છોકરું આવ્યું એવી રીતે ગામના બધા એક એક છોકરાઓ બધા છે એ વાસલી વાળાની પાછળ પાછળ છે લાગવા લાગે છે કોક છોકરાઓ છે એ દોડતા આવે છે કોક નાચતા આવે છે કોક આવે છે કોક હસતા આવે છે એમ કરીને બધા જ ઉંદરો છે એ સોરી બધા જ જે છોકરાઓ છે એ આ વાસલી વાળાની પાછળ આવે છે છોકરાઓ છે એ કેવા છોકરાઓ છે કોક નાના મોટા
sadak pada kala bola oleh terutama contoh bocce ini menjadi negatif kerja negatif berbara binasa kita kita guru tak bersuara c ini menjadi masih pada ni pasal c ekornya jual lagi c pada masih pada c ekor abang dah semua kalau dia lagi bukan kau tu kan ni bar jadi nanti nanti sendiri c ekorn je c ini aku tu jual pada kan nak kau cek kubus kau beri jadi c pada kan nak kau bicara c ke apa sekarang kau nanti macam c ek ubi jadi c ada bukti pas એટલે કરો તો બધા ગામના લોકો છે એની પાસે પહોંચી જાય છે અને વાસ્તી વાળાને રોકે છે કે આવું ના કરો છે એવો રહે અને કહે છે કાલે તારા 1000 રૂપિયા લડતું આ ગામ છોડીને જતો રહે તો વિદ્યાર્થી મિત્રો આવી આપણી આ વાર્તા હતી અને આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે તો કે આપણે આપેલું જે વચન છે એ હંમેશા પાળવું જોઈએ જો આપણે વચન ના પાળીએ તો પસ્તાવાનો પાર ના રહે એટલે કે જો આપણે વચન આપીએ અને પાળીએ નહીં તો આપણે પસ્તાવો પડે છે
મુશ્કેલી પડતી હતી બરાબર ઉંદરોને લીધે ગામના લોકોને કઈ કઈ મુશ્કેલી પડતી હતી કે ઉંદરોને લીધે ગામના લોકોને ખાવા પીવામાં બેસવા ઉભવામાં ચાલવા અને ફરવામાં મુશ્કેલીઓ પડતી હતી ચાલે એટલે તો કોઈ પ્રશ્ન કે વાંસળી વાળાએ શું કર્યું હતું તો આ કહેલા કે વાંસળી વાળાએ માસરી વાળાએ શું છે જગ્યાએ જવાબ આવશે કે માસરી વાળાએ લાલ ટોપી અને પીળો ડલ્લો પહેર્યો હતો માસરી વાળાએ લાલ ટોપી અને પીળો ડલ્લો પહેર્યો હતો આ આપણો જવાબ અહીંયા કેવો હતો चार प्रश्न जो अभी चार प्रश्न बाकी छे चार प्रश्न આપણે જોઈએ ચાલો પછીનો પ્રશ્ન છે ઉંદરને દૂર કરવા ગામના લોકોએ વાંસળી વાળાને શું કર્યું ચાલો જવાબ લખીએ ઉંદરને દૂર કરવા ગામના લોકોએ વાંસળી વાળાને કહ્યું 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 ત્યાં સુધી લખવાનું પછી શું કરવાનું અલ્પ વિરામ અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું ભાઈ પછી ઉદ્ગાર ચિહ્ન અમે તો અમે તો કંટાળ્યા આ વાર્તાની અંદર જે આ પ્રશ્ન જવાબ છે પૂરા વાક્ય પ્રશ્ન જવાબ લખો એ પ્રશ્ન જવાબ છે આ કે કે કોણ તમને
સમજાય તો આજે મેં તમને જે પ્રશ્ન છે એ લખાવ્યા અને સમજાવ્યા એ પ્રશ્ન તમારે રંગકુમાર છે વ્યવસ્થિત સારા અક્ષરે જોઈ ઉતારવાનું છે અને પાકું કરવાનું છે અને આ જે પ્રશ્ન છે એનો ફોટો પાડીને પીડીએફ તમને મોકલીશ તો એ બધા તમારે જોઈ અને રંગકુમાર લખી અને સારા અક્ષરે લખી પાકું કરવાનું છે પ્રશ્ન જવાબ કરીને તમે પૂરા વાક્યમાં એકમ જોવાનું છે અને પાકા પણ કરવાના છે થેન્ક યુ